ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ઓનલાઈન ક્વીઝનો ભાગ સાત લઈને હાજર થયા છીએ જેમાં આપણે સત્યાવીસ મહત્ત્વના પ્રશ્નો જોઈશું જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો છે જે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરે છે તેમના માટે આ ખૂબ જ આઈએમપી છે તો ચાલો આપણે પ્રશ્નો ચાલુ કરીએ પ્રશ્ન એક દુનિયા દિવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે કોની પંક્તિ છે તો કોની પંક્તિ છે તો કે ધીરા ભગતની પંક્તિ છે તો આપણે ચેક કરી જોઈએ તો સાચું છે ધીરા ભગતની પંક્તિ છે તો જો અહીંયા સાચું બતાવી દીધું ખોટું હોય છે તો અહીંયા રેડ કલરની લાઇટ થઈ તો આપ જવાબ સાચો છે હવે પ્રશ્ન બે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગની મુશ્કેલીઓ દૂર કરવા રાજ્યોએ લેવા જોઈતા પગલા માટે સંવિધાનના કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ આયોગની રચના કરી શકે છે આ ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે આયોગના જ પ્રશ્ન અવારનવાર પૂછાય છે તો તમારે તે તૈયારી કરવી જોઈએ તો આયોગની રચના થાય છે ત્રણસો ને ચુમ્માલીસ અંતર્ગત હવે આપણે ચેક કરી જોઈએ તો આ ચેક કર્યું આપણે જવાબ ખોટો છે તો જવાબ કયો આવશે જવાબ ખોટો છે તો આપણે જવાબ કયો તો અહીં આપણે સોલ્યુશન જોઈ લેવી ત્રણસો બેતાલી ત્રણસો પણ જવાબ ખોટો છે સો સોલ્યુશન જવાબ આવશે ત્રણસો ને પચાસ ત્રણસો પચાસ અંતર્ગત પછાત વર્ગની મુશ્કેલીઓ દૂર કરવા આયોગની રચના થઈ શકે હવે આગળનો પ્રશ્ન જંકાર કવિતાની રચના કોને કરી છે તો નર્સ કોને કરી છે તો કે આપણે ચેક કરી જોઈએ નરસિંહરાવ દિવેટિયાએ કરી છે અને જવાબ સાચો છે જો અહીંયા જવાબ સાચો દર્શાવી દીધો છે અને આ ખૂબ જ આઈમ્પી છે હવે આગળનો પ્રશ્ન મહાગુજરાત આંદોલનના સહિત તરીકે કોનું નામ જાણીતું છે તો લગભગ બધાને ખબર હશે વિનોદ કિનારી તો આપણે તેને ચેક કરી જોઈએ અને જવાબ ખોટો છે વિનોદ આવે નહીં તો આવશે વસંત અને રજબ જો અહીંયા આપેલું છે મહાગુજરાત આંદોલનના સહિત તરીકે વસંત અને રજબ જાણીતા છે હવે આગળનો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો શરીરના અંદરના ભાગમાં પડેલું ચાંદુ તો તેને શું કહેવાય છે અલ્સર હવે આપણે જવાબ ચેક કરી જોઈએ જવાબ સાચો છે તેને અલ્સર રજ કહેવાય તો અહીંયા જવાબ સાચો દર્શાવી દીધો છે જવાબ ખોટો હોય ને તો અહીંયા જીરો બતાવે અને અહીંયા રેડ લાઈટ થાય હવે આગળનો પ્રશ્ન ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવામાં કઈ મિશ્ર ધાતુ વપરાય છે તો તાંબુ અને ટીન વપરાય જવાબ ખોટો છે તો જવાબ કયો સાચો છે તો આપણે તેનું અહીંયાથી સોલ્યુશન જોઈ લઈશું સો સોલ્યુશન તો તાંબુ અને જસત વપરાય જવાબ અહીંયા સાચો છે ઇલેક્ટ્રિક વાયરનું રેણ કરવું હોય ને તો તાંબુ અને જસત વપરાય હવે આગળનો પ્રશ્ન ઓપથેલમોલોજીસ્ટ કયા રોગના નિષ્ણાત ગણાય છે તો લગભગ ખબર હોય છે સાચો છે તો અહીંયા આપણે ધ્યાન રાખીએ જો જવાબ સાચો છે હવે પ્રશ્ન આઠમો ધ આર્કટિક પ્રશ્ન આઠ ધ આર્કટિક હોમ ઇન ધ વેદાસ ગ્રંથના લેખક કોણ છે તો ગ્રંથના લેખક છે બાળ ગંગાધર તિલક જવાબ સાચો છે બાળ ગંગાધર તેના લેખક છે તો અહીંયા આપણે વાત જોઈશું તો જવાબ સાચો છે પ્રશ્ન નવ મીઠાના સત્યાગ્રહની આગેવાની અબ્બાસ તૈયબજીની ધરપકડ બાદ કોને સંભાળી હતી તો સરોજીની નાયડુએ સંભાળી હતી અને આ લગભગ બધાને ખબર હશે તો આપણે અહીંયા ધ્યાન રાખીએ તો જવાબ સાચો છે એક સ્ટાર આપણને મળી ગયો હવે પ્રશ્ન દસ પક્ષાંતર ધારો કઈ પંચાયતમાં લાગુ પડતો નથી તો ગ્રામ પંચાયતનું જવાબ સાચો છે ગ્રામ પંચાયતમાં લાગુ પડતો નથી જો અહીંયા સાચો એક સ્ટાર મળી ગયો પ્રશ્ન અગિયાર નીચેના પૈકી કઈ જોડ સાચી નથી તો આત્મીય સભા રાજા રામ મોહન રાય ધર્મસભા રાધાકાંત તત્પુર રવિન્દ્રનાથ ટાગોર પ્રાર્થના સભા આત્મારામ પાંડુરંગ આત્મીય સભા રાજા રામ મોહન રાય એ ખોટી છે તો સોલ્યુશન છે તો જવાબ આવશે તત્વબોધીની રવિન્દ્રનાથ ટાગોર આ જોડી સાચી નથી આ જોડી ખોટી છે હવે પ્રશ્ન બાર જ્યારે પ્રોગ્રામ હેંગ થઈ ગયો હોય ત્યારે પ્રોગ્રામ બંધ કરવા કઈ ત્રણ કી સાથે દબાવવામાં આવે છે તો કંટ્રોલ અલ્ટર અને ડિલેટ આ જવાબ સાચો છે કંટ્રોલ અલ્ટર અને આપણે વાટ જોઈશું તો જવાબ સાચો છે અને આ ખૂબ જ પ્રશ્ન છે કમ્પ્યુટરને અનુલક્ષીને હવે આગળનો પ્રશ્ન હવે આગળનો પ્રશ્ન સરકારી પડતર જમીનમાં પેસકદમીનો અહેવાલ તલાટી શ્રીએ કોને કરવાનો રહે છે તો તાલુકા વિકાસ અધિકારીને કરવાનો રહે છે તો જવાબ ખોટો છે તો જવાબ કયો સાચો છે મામલતદાર શ્રીને કરવાનો રહે છે અહીંયા જવાબ સાચો છે સરકારી પડતર જમીનમાં પેશકદમીનો અહેવાલ તલાટી મામલતદાર શ્રીને આપશે પ્રશ્ન ચૌદ નીચેનામાંથી વિષમ વિકલ્પ પસંદ કરો તો આ છે આપણે ચેક કરી જોઈએ તો સોલ્યુશન કયું છે તો તેમાંથી વિકમ વિષમ વિકલ્પ છે એન્ડ એન્ડ જવાબ સાચો છે હવે પ્રશ્ન પંદર પરમાણુ રિએક્ટરમાં એવી વોટરનું કાર્ય શું છે તો કે ન્યૂટ્રોનની ગતિને ઘટાડવાનું તો કે ખોટું છે ન્યૂટ્રોનની ગતિને વધારવાનું કાર્ય હોય છે તે જવાબ સાચો છે હવે પ્રશ્ન સોળ ફાઇન્ડ વર્ડ સબસ્ટિટ્યુશન્સ વાયોલેશન ઓફ સમથિંગ હોલી ઓર સ્ક્રેડ તો સેડક્શન ચેક કરીએ સો સોલ્યુશન તો તેમાં જવાબ આવશે સેક્રિલેઝ સેક્રીલેઝ જવાબ સાચો છે હવે પ્રશ્ન સત્તર ભારતમાં લોકસભા ચૂંટણીમાં સ્પષ્ટ બહુમતી માટે ઓછામાં ઓછી કેટલી સીટો જરૂરી છે તો બસો બોતેર સીટો જરૂરી છે ખોટું છે બસો એકોતેર સીટ સ્પષ્ટ બહુમતી માટે જરૂરી છે પ્રશ્ન અઢાર અ નોલેજેબલ પર્સન ઇઝ ઓલસો કોલ્ડ ગીવ અ સિંગલ વર્ડ તો જવાબ આવશે એન એક્સપર્ટ એન એક્સપર્ટ જવાબ સાચો છે હવે પ્રશ્ન ઓગણીસ એક માણસ અને તેના દીકરાની સરેરાશ ઉંમર સત્યાવીસ વર્ષ તેમની ઉંમરનો ગુણોત્તર છે તો છ વર્ષ પહેલા છ વર્ષ પછી દીકરાની ઉંમર કેટલી થાય છે બાર કેટલી થાય છે વર્ષ થશે અહીંયા આપણે વાત જોઈશું હા જવાબ સાચો છે પ્રશ્ન વીસ ફાઇન્ડ ધ કરેક્ટલી સ્પેલ્ટ વર્ડ કન્સી તો જવાબ સાચો છે આ સાચો સ્પેલિંગ છે અહીંયા આપણે વેઇટ કરીશું તો જવાબ અહીંયા આપણો સાચો થયો પ્રશ્ન એકવીસ નીચેના પૈકી દર્શનમાં કોનો સમાવેશ થતો નથી જ્યોતિષનો સમાવેશ થતો નથી આપણો જવાબ સાચો છે સાંખ્ય ન્યાય યોગ એ બધા સડ દર્શન છે તો અહીંયા સાચો જવાબ આવી ગયો પ્રશ્ન બાવીસ કમ્પ્યુટર ટર્ન ઓફ કરતા સેવ ડેટા કઈ મેમરીમાં રહે છે રેમમાં રહે છે તો આપણે કમ્પ્યુટર ટર્ન ઓફ કરીએ ને તો સેવ ડેટા રેમ યાની કે સેકન્ડરી મેમરીમાં સ્ટોર થાય છે જો અહીંયા જવાબ સાચો દર્શાવી દીધેલો છે હવે પ્રશ્ન ત્રેવીસ પચાસથી હજારની વચ્ચે કેટલી પૂર્ણવર્ક સંખ્યા આવે એકવીસ ખોટું છે એકવીસ આવે નહીં ચોવીસ પૂર્ણવર્ક સંખ્યા આવે જો અહીંયા સાચું આપેલું છે પૂર્ણ વર્ગ એટલે જેનો વર્ગ નીકળતો હોય તે હવે ડોમેન બરાબર છપ્પન છે ઓગણત્રીસ પંદર અઠાણું ટેન્ડરનો કોડ છે પ્રશ્ન પચીસ લલિત વિસ્તાર સત્ર કયા ધર્મનો ગ્રંથ છે જૈન ખોટું છે તો બૌદ્ધનો ધર્મ ગ્રંથ છે પ્રશ્ન છવ્વીસ પોઈન્ટરને સેના પર લઈ જવાય ત્યારે તેનો આકાર હાથ જેવો થાય છે તો હાયપર લિંક ઉપર આપણે પોઈન્ટરને હાઈપર લિંક ઉપર હાઈપર લિંકનો કલર હોય છે વાદળી તેની ઉપર આપણે પોઈન્ટરને લઈ જઈએ ને તો તેનો આકાર હાથ જેવો થઈ જાય અને તે જવાબ સાચો છે હવે પ્રશ્ન છેલ્લો ને સત્યાવીસમાં સમાનાર્થી શબ્દ શોધો ઓશિંગણ ઓશિંગણ એટલે આભારી સાચું છે ઓશિંગણનો મતલબ થાય છે આભારી તો અહીંયા આપણે વાત જોઈશું તો જવાબ સ્ટાર મળી ગયો તો મિત્રો આજે આપણે ઓનલાઈન ફીઝના ભાગ સાતના મહત્ત્વના સત્યાવીસ પ્રશ્ન જોયા જો તમને ગમે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો આવજો ગુડ લાક હવે આપણે નેક્સ્ટ વિડીયો આવતીકાલે મૂકીશું આપણે આ ઓનલાઈનની એ જ સિરીઝ ચાલુ કરી છે જો ગમશે તો આપણે તેને ચાલુ રાખીશું